ગુજરાતની આ ધીંગી ધરતી, આમ તો કહું તો આ પ્રદેશ ભજનનો પ્રદેશ છે, એમાં નકલંક નેજાધારી ભગવાન શ્રી રામદેવ પીર ભગવાનનો આ 12 પોરો પાઠ, માં ભગવતીની પુત્યાઈની એવી ઈચ્છા કે બધા મારે આંગણે આવે અને આ ધર્મ ઉત્સવમાં ભાગ લે અને આનંદ કરે, તો આ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. એમાં પૂજ્ય છત્રાવતી પધારેલા ભુવાશ્રી ધુલા હતા, નિર્વાણ આશ્રમથી પધારેલા અમૃતાનંદ સ્વામી, નાથા ભગત નિર્ભય આશ્રમથી પધારેલા સંતો, આપ સુજ્ઞ શ્રોતાઓ બધાએ, ભાઈશ્રી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ અને જેણે ગણેશની આરાધના કરી એવા ભજનોના આરાધક ભાઈશ્રી જગમાલભાઈ, વર્ષોથી જેની ગાયકીમાં કોઈ દિવસ કોઈ ફેરફાર ન થાય એવા એક જાજરમાન ભજની કાપડા, વર્ષોથી હું એમનો બહુ ચાહક, એમની ગાયકી છે એ કંઈક જુદા જ ઠાઠની ગાયકી છે. એમણે પણ ગણેશ વંદના કરી અને વીર વાછરા દાદાનો ભાવ વ્યક્ત કર્યો. આપ સૌ સુજ્ઞ શ્રોતાઓ, વડીલો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ, જગમલભાઈ બહુ સરસ દોહો કીધો કે કસ ખૂટે કલિયુગમાં તમારા હલવા થશે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. બહુ સાચી વાત કરી. યુગ પરિવર્તન થયા જ કરે છે. પૂજ્ય સ્વામીજી પધાર્યા છે, પૂજ્ય મા છે. હું જગમાલભાઈને બધાને કહેતો હતો, મેં કીધું સોનલ માની કૃપા એવી અને પુતી માની ભક્તિ એવી, સાહેબ શ્રદ્ધા એવી, અહોર નિસ જે કઈ થાય મારી સોનલ કરે છે, મારી માં કરે છે. બહુ મોટી વાત છે સાહેબ, વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો, જીવવું તો તરવાની ધારું પર જીવવા બરોબર છે. મારા રાજુભાઈ, પરવેદભાઈ, અમારા એક કવિ આવ્યા છે કાળુભાઈ, એમની એક રચના મારે રજૂ કરવી છે, પ્રયત્ન કરીશ ન્યાય આપવાને, પણ એ તો કાળુભાઈ લખોણ બારોટના દીકરા છે, જાજરમાન ભગત બાપુ સાથે, મેરુભા બાપુજી સાથે, જેની કવિતાની આપ લે થાય, લોક સાહિત્યના વિદ્યાલય છે, વિદ્યાર્થી છે પાછા. એટલે આજે આ વાતાવરણ જેવું છે, હું રૂડું બનાવવા નથી કહેતો, પણ આજ ગાવ તોય મજા આવે, ન ગાવ તોય મજા આવે, બોલો તોય મજા આવે, ન બોલો તોય મજા આવે, એવું આ માનું ધામ છે. મા જયારે દેરોદર હતા ત્યારે તો બહુ જ હતો, અહીં હું પહેલી વાર આવ્યો, મારી ઈચ્છા બહુ આવવાની હતી. હું રમેશ પટેલ ઘણી વાર વાત કરી, મા પાસે જઈ આંખો દી રોકાઈએ, પણ અંજલવીના એમાં માએ કીધું કે ભાઈ આવો 12 પોરો પાઠ છે, મારે આ કાર્યક્રમ નથી, મા હું તમે હુકમ કરો ત્યારે હું આવીશ. કારણ શું? આ સંતો મહંતો અને ભક્તો બહુ સારી વાત કરી, જનની જણતો પેલા ભક્ત જાણ પછી દાતાર અને કાંસુર, નહીતર રેજે વાંદણી તો મત ગુમાવીશું. સંતો ભક્તોની આ ભૂમિ છે, સંન્યાસીઓની આ ભૂમિ છે. સૌરાષ્ટ્રનો ટુકડો એવો છે સાહેબ, હું તમને કહું તો અતિશયોક્તિ ન માનતા તમે, પણ ઘર એક તો મારા ને તમારાથી વાત કરું, ઘરની કિંમત સમજવી હોય ને તો બાર ગામ જવું, ખબર પડે ઘર શું છે, અને આ દેશની કિંમત સમજવી હોય ને તો પરદેશ જવું, ખબર પડે આ ભારત દેશ શું છે. આ દેશ વેદનાનો દેશ છે, વેદો ઉપરથી વેદના સંભળાય, આ દેશ વેદનાનો દેશ છે, સંવેદનાનો દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી, સંપત્તિની હારે રાચનારો આ દેશ નથી, આ દેશ વેદના અને રુજુતારો આ દેશ છે. એટલે તમને રાજી કરવાના બધા પ્રયત્ન અમે કરશું, પણ મારે પિંગલશી બાપુની એક રચનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે કે હરિની હાટડી હે મારે રોજ નું વ્રત, હરિની હાટડી
હટડીએ તો મારે રોજનું હટાણું. જેને ભજન કહેવાય, જેને સાધના કહેવાય, જેને સમર્પણ કહેવાય, હરિની હાટડીએ. આ તો બહુ આપણે વ્યાખ્યા ના કરવી પડે, આ તો આપણે બોલવા બેહી બધું બોલવું પડે. નહીં તો આપણે કે પોરે હટાણે જવું છે, રાણા કંડોડો હટાણું કરવા જવું છે. હટાણું એટલે લેવા જેવાની વસ્તુ હોય છે, પણ હરિની હાટડીએ, મારા પ્રભુની હાટડીએ. સંતો ભક્તોને એની હારે વ્યવહાર હોય, આપણે આપણા હારે વ્યવહાર હોય. જે કાંઈ ગાલિયા ગૂંથીને બેઠા હોય ને, આપણે ગાલીઓ એની ડોકમાં નાખી આવીએ, એ બપોર પછી આપણી ડોકમાં નાખી. પણ ઓને તો ઈશ્વરની સાથે નો વ્યવહાર છે. અને પરમાત્મા એટલે એ કઈ મને તમને હામાં મળે ને સમાચાર પૂછે એ વાતમાં માલ નથી. પણ બાપ, તમારી અને મારી બુદ્ધિ વિરામ પામે, સંકોચિત જયારે આપણા આપણા વાણને વાદળા ઘેરી લીધા હોય, એ વખતે તેજની લકીર દેખાય, રસ્તો મળે, એ ભગવાન મળ્યો કહેવાય. એમ થોડો હાથમાં આવે આપણે. ઘણા એને નથી કહેતા ચમત્કાર બતાવો, ચમત્કાર તું જીવ છો એ મોટો ચમત્કાર નો કહેવાય. હવે આપણે કોણ હુવરાવે, કોણ ઉઠાડે, લ્યો કયો જીવ સુઈ ગયા પછી ખબર છે કોણ કોણ ઉઠાડે, કોણ હુવરાવે છે. આ બધા ચમત્કાર, સૂર્ય ઉગે એ ચમત્કાર છે, સૂર્ય હાથમાં એ ચમત્કાર છે, ઝાડવું ઉગે એ ચમત્કાર છે. લ્યો ભગવાને 50% એની પાસે રાખ્યું છે, વાવવાનો અધિકાર તારો, પણ ઉગાડવાનો અધિકાર મારો. બોલો, તું ઉગાડી ના હાકું, ઉગાડી હું હું, તું બી વાવી દે બસ. ખાવાનો અધિકાર તારો, પણ પચાવવાનો અધિકાર મારો. તું પચાવી ન હોય તું ખાઈ હઈ, પાચન તો હું કરી દઉં. જઠરાગ્નિ તો પરમાત્મા, મારા હરિજનની હાટડી, એને એ બધું જે છે ને ઈશ્વરની સાથેની એની લેતી દેતી છે. ગંગા સતી પાનભાઈ આગળી અંબાદાનભાઈ કહેતા હતા ને નાથાભાઈને, કે જેને ભજનનો આહાર છે ગંગા સતી પાનભાઈ, મેં એને આઠો પોર આનંદ જોઈ ને. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નર ને ઉતરે નહીં કદી આઠો ફોર અમલ. જેને ઈશ્વરનું નામ લેવું છે, હર ભજવું છે, હક બોલવું છે, અસત્ય બોલવું નથી. અસત્ય એટલે ક્યાં સુધી નથી બોલવું, એનો એક મારે તમને પ્રસંગ કેવો છે. કે પૃથ્વી પવન ને પાણી આટા ઉલટે આણી, ભગવાને મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, વરસાદ, આ બધું આજે જેની કોઈ કિંમત ન થઈ શકે એવી રચના બધી પરમાત્માની છે. તો મને તમને સમજાતું નથી, સમજાય તો આપણે જીવી નથી શકતા ગમે એ હોય. હે તો શું કે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી, ભોજનો દોરો થીજો ભોજનો તોરો. અને મને ભગવાને પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યો, સૂર્યચંદ્ર ના તેજ આપ્યા, અને પૃથ્વી પવન ને પાણી આપ્યા
छड़नो ऐ तो ते दिन तो सुका हटड़िए मारे रोज हटान પિંગલસિંહ બાપુ બાલિયા કરશન ભગતને ઉતારો એનો પરમાર પરિવાર અને રામાયણ જેને આંગણે આજે માલતી ભગતને સાંભળીએ આપણે એનો મને પ્રસંગ અંદર યાદ આવે છે એટલે કહું છું. અમારા પિંગલસિંહ બાપુ બાલિયા એની અપ્રગટ સાહિત્ય રહી ગયું બધું, પણ એની એક કવિતા ઓહો હું ન ભૂલતો હોઉં તો હું હરિદ્વાર જ્યારે ગયો ત્યારે ભીમા ભગત હતા ભજન પ્રકાશ આનંદ સ્વામી, પછી બખલાથી બધો ડાયરો હતો, અમે પણ પરિવાર સહિત ગયા હતા. એટલે સત્યમિત્રાનંદ સ્વામી આપણા ભારત મંદિરમાં એમની ઈચ્છા હતી કે ભાઈ એક આપણે કાર્યક્રમ કરીએ, ગુજરાતી બધા હોય એટલે હું ત્યાં બે કલાકનો કાર્યક્રમ હતો. પરમ પૂજ્ય ગુરુદેવ સત્યમિત્રાનંદ સ્વામી એનું ભારતમાં બહુ મોટું નામ, વિદેશમાં પણ નામ, આપ જાણો છો આપણે અહીંયા આશ્રમમાં આવે રાણાવાવ. હા, શંકરાચાર્યની આજે એની પદવી આખી આખી અલગ જ છે. કયો તો ચાલે, એને પદને કોઈ ગ્રહણ કર્યું જ નહોતું મહાપુરુષ. હવે ગુજરાતી સમાજ આપણો થોડોક હિન્દી સમાજ એ ખરો, પણ અમારા પિંગલસિંહ બાપુની અનાયસ મને કવિતા મારાથી બોલાવી ગઈ. પોતે બીમાર જામનગર હોસ્પિટલમાં અને છેલ્લો છંદ એણે લખ્યો કે મારું તારું નો મટું એથી જગત ફંદમાં જાગતો આરામ સપનું થયું ઉલટું હવે મફત ભિક્ષા માગતો અથડાવું છું હું અરણમાં મને નારાયણ રસ્તે લાવજો એ પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો. એક નામ થી અજામિલ તારો ગહન છે તારી ગતિ, એક નામ થી અજામિલ તારો ગહન છે તારી ગતિ, તું કંઈક જન્મ ના દોષ કાપી મહારાજ ના પોષુમતી. પ્રાર્થના નિત કરે પિંગલ દાસ જાણી બસ નિભાવજો પરિભ્રમ પ્રીતિ પાળવા અને અંત વખતે આવજો. અને પરમ પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી એ માઇક લીધું હાથમાં અને એણે એમ કીધું કે આ જે કવિતા લખાણી છે એ ઈશ્વરની સાથેના એક તારની વેદના છે સાહેબ, એની સાથેનો જે સંબંધ છે દાસ જાણી નિભાવજો પરિભ્રમ પ્રીતિ પાળવા અમે અંત વખતે. આ કવિતાઓ બધી અહીંયા મયારી આ પરમાર પરિવારમાં ઘણી પડે છે, ખૂબ જ મારો અર્થ પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યું, પણ નારાયણે કોઈ નાનું ન માગ્યું, એનું કોઈ બિલ ન આવ્યું,
હવે આ જો વરસાદના પવનના સૂર્યચંદ્રના તેજના પ્રકાશના બિલ આવે તો આપણે ધાપઘાત કરવી પડે ને. હવે આપણે તો થોડા ઘણા બિલમાં શેડા ફેરવી નાખતા હોઈએ તો ઓલા બિલ તો બહાર જ નાખીએ, આપણે કેવી રીતે ભરી શકીએ? અને ભગવાન સમજે છે કે આ નહીં ભરી શકે માટે આને સૂર્યચંદ્રના બિલ ન હોય. હવે તમે મારા ને તમારા અનુભવની વાત કરું, આમાં કોને હું તો કોઈ નથી, લડી જ લેવું છે બધાને. બોલો, આ તો ભગવાન દયાળુ છે કે આ જીવ મારો હંસ છે એટલે ગમે ઢેગલી કરી દઈએ. નથી ઢેગલી કરી દેતા બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડમાં માથા નાખતો હોય, રેલવે સ્ટેશનમાં નકર એને હું જ નથી, પણ ઓઈલો હું રાવી દે કે આ મારો હંસ છે આ ગાંડો થઈને મરી જાય એના કરતા એને ઝોકલી મારી મરાવી દે. આટલો સતત મારીને હારી તમારી હારે હોય છે. પણ જેને નીતિ તો ચૂકી હોય, જેને સત્ય ન ચૂક્યું હોય, એનો એક પ્રસંગ નાનો મને યાદ આવે. જુનાગઢની પાસે ધંધુર ગામ, ગામના ભાદરમાંથી એક સંન્યાસી નીકળ્યા અને પૂછ્યું કે ભાઈ મારે કોઈ સદ્રષ્ટનું ઘર હોય તો એક રાત રોકાવી છે. ગામમાં બેઠેલો ડાયરો કોઈ કીધું કે ભાઈ ફલાણા ભગતને ઘેરે લઈ જા, એટલે માણસે સંન્યાસીને લઈ અને આવ્યો. પણ આખું ભગત કુટુંબ આપણે જો બરડામાં ઘેડમાં તમે જુઓ આજે ચારણ સાધુઓ બ્રાહ્મણોની ઇજ્જત કેટલું, આપણો મેર ડાયરો આ ડાયરો બધો સમાજ રાખે છે સાહેબ, બારો બારોટોની ચારણોની હે. અને હામે આ તો જગમલભાઈ છે એટલે કહી દઉં, કાનજીભાઈ બારોટ આપણા ચલાળા દિલ્હીમાં એનો કાર્યક્રમ હતો અને કોઈ કીધું કે બીજે દિવસે રાષ્ટ્રપતિનું આમંત્રણ છે રોકાઈ જાવ, તો મારે બરડામાં એક મેરને ત્યાં નામ માંડવા જવાનું છે. પણ કે રાષ્ટ્રપતિ છે તો ઓલો મારો રાષ્ટ્રપતિ છે, આ તો અન્ય અન્ય છે ને બે બાજુ છે ને સાહેબ. મેરને ચારણ બારોટોનું ગૌરવ એટલું, ચારણો ને અને બારોટો ને મેરનું અને કાટિયાવરનું આહિર હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ ટૂંકમાં આ અઢારે વર્ણ આપણા સૌરાષ્ટ્રના જે છે ને એમાં આખી દરેક કોમની માલિપા સમર્પણ છે સાહેબ. હે, હું તમને એક મને એક વણકરભાઈ વાત કરેલી. બોલો, હવે આ જો નીતિ તો સૌની છે ને માં, કે મારા મા બીમાર હતા અને એના છેલ્લા ડહ કે હું પાણી પાતો તો ચમચી ચમચી પાણી ઉતરતું નહોતું ગળે, આ બનેલી હકીકત તમને કહું. એ પાત્રો પણ છે આજ, હું નામ એટલા માટે નથી આપતો કે કોઈને ગમે ન ગમે, કોઈને એમ થાય કે મારી વાત મારું નામ દઈને કરવાની જરૂર હતી એમ કે મારી જનેતા હું આમ ચમચે ચમચે પાણી પાતો તો એ પાણી ઉતરતું નહોતું ગળે. એટલે દીકરો માને પૂછે છે કે માં કઈ ગલામાં તકલીફ છે? ના બેટા, તકલીફ કઈ દુખે છે માં? ના માં, દુઃખ બેટા દુખતું નથી. કેમ માં? પાણી ઉતરતું નથી ને પાછું આવે. અને સુઈ જનેતા બોલી છે સાહેબ સોરઠની, દીકરા તું નાનો હતો, તારા પિતા ગુજરી ગયા, મજૂરી મળે ન મળે એમાં કોઈક મહેમાન આવ્યા હોય, આપણા ઘરમાં કાંઈ ન હોય, આપણે એને બેટા તાણ તો કરી હોય પણ સાચી તાણ ન કરી હોય ને એટલું આ ગળામાં અટકે છે અત્યારે, એટલું ગળામાં અટકે છે સાહેબ. આ સૌરાષ્ટ્રના મૂલ્યો છે. દુલાભાઈ બચુભાઈ ગઢવી એકવાર જાહેરમાં બોલ્યા હતા કે જાહેરમાં બોલ્યા હતા કે જાહલ સિંધમાં ગઈ તો નવઘણેની વારે ચડ્યા, એકલો નવઘણ નહીં આખો હોરઠ ખડભડ્યો હતો સાહેબ, આખા હોરઠની વાત હતી, એક નહીં તો એક પાત્ર છે પણ આખું હોરઠના જાડવાઉને એમ થતું તું મૂળિયા ઊંડા નકર અમે સિંધના સુમરાને રોલી નાખીએ જઈને. એ તત્વ છે ને, એ ધરતીનું તત્વ છે સાહેબ, પછી કોઈ પણ જ્ઞાતિ આવી જાય છે એ બધી જ્ઞાતિના બધાના ગવા. અમારા સોનલમાં તો એમ કહેતા કે માણસને માણસનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની જરૂર શું છે? પોતાને જ્ઞાતિનો નશો હોય, હું કુમેર છું, ચારણ છું, બ્રાહ્મણ છું, હું હરિજન છું, હું દેવી પૂજક છું, હું વણકર છું, હું દરબાર છું. આપણે ન શોગન તમારું કામ ન કરું તો હરિજન નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, હું તમારું કામ ન કરું તો રબારી નહીં, તમારું કામ ન કરું તો હું ભરવાડ નહીં. હે, સોગન ખવાતા હતા સાહેબ આપણે ત્યાં ધંધુધરનું ભગત કુટુંબ સંન્યાસીના પગમાં પડી ગયું. બાપ ઉજળો દિવસ અમારે ત્યાં સંન્યાસી આગતા સ્વાગતા ખૂબ કરી. પણ સાંભળજો, બહુ ઝીણી વાત છે મિત્રો, એટલે હું તમને કહું છું, બનેલી ધંધુધરની આ ઘટના છે. બેસાડીને એટલું કીધું
કે નાના ભાઈ પોતાનો નાનો ભાઈ હા મોટા ભાઈ સંન્યાસી વધારા છે એને પૂછી લો સીધો આપીએ કે આપણા હાથું રસોઈ જમશે નાવાની તૈયારી કરો ભાઈ બધી વ્યવસ્થા કરો ભલે મોટા ભાઈ અને સંન્યાસી મોટાભાઈને પૂછે છે મને તો તમારે ઘરે માણસ મૂકવા આવ્યો છે અને તમે ત્યાં વ્યવસ્થા કરવાનું કેમ કહો છો અને ધંધુસરને આવી મેર માણસે જે જવાબ આપ્યો છે કે બાપજી એ મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એક જ માના અને બાપના દીકરા અમે છે હા બરાબર છે પણ તમે ન્યાયની વ્યવસ્થા કરો છો તો હા હું એટલા માટે તમને કહું છું ન્યાયની વ્યવસ્થા એટલા માટે કરું છું કે મારાથી નાનો છે હું એનાથી મોટો છું સ્વામીજી આજ બન્યું એવું હું વાડીએ આટો દેવા ગયો હા પછી બેયના ખેતર એક છેડે હા વચલો ધોર્યો પાણીનો હૈયારો જાય બરાબર છે એક જગ્યાએથી તૂટી ગયું હતું ફૂટી ગયું હતું પાણી મારા ખેતરમાં જતું હતું કાં તો સ્વામીજી મારે બંધ કરી દેવાની જરૂર હતી કાં તો મારે પાણતીને પડકારો કરીને કહેવાની જરૂર હતી કે આ તૂટી ગયું છે પણ મેં ન કીધું કારણ મારું પીએ છે ને એટલી નીતિ હું ચૂકી ગયો એટલે હું તમને જમાડી શકું એમ નથી ઓલો કોઈ દી નીતિ ચૂક્યો નથી એક દોરાવાની ભૂલ પણ આ સરસનો માણસ કરી શકે તો એનું પ્રાયશ્ચિત કરી શકે એવી આ ધરતીના હું અને તમે માનવીઓ છીએ કે કે છે પૃથ્વી પવન ને પાણી આ પાઉન દિયાની પૃથ્વી પવન ને પાણી આ પાઉન દિયાની ગમે ન્યાખી ગોતી ગોતી હંસલાને આપે મોતી મારો પ્રભુજી ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી ભગવાન જેને જોઈએ એવું આપી દે જો આપણે ખબર નથી જેને જોઈએ આપણે એમ થાય કે પાંડુરંગ દાદા આપણા પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા કે કોઈથી કોઈને ગરીબ સમજીને દેવા ન જતા મહેરબાની કરીને જાહેરમાં કહેતા હો કે તમને એમ થાય કે મારા પાડામાં ગરીબ માણસ છે ને હાલો બે પાલી પાંચ પાલી ઘઉં દઈ આવું નહીં મહેરબાની કરીને પાછા વળી જજો પણ તમને એમ થાય કે એ માણસ છે હું એ માણસ છું
મારો નો બાપ, મારો ને એનો બાપ પરમાત્મા એક છે, મારી ફરજ છે તો જ દેવા જાયજો, બાકી ગરીબ સમજીને કોઈ દી દેવા જાતા જ નહીં. કારણ શું કે તમને આજે ખબર પડી કે એના ઘરમાં નથી, પણ કાલે તમને ખબર પડી, તમે ખવરાવ્યા હતા પરમદી, એને તમને ખવરાવ્યા હતા ઓલેદી, એને તમે ખવરાવી આવ્યા હતા. ઈશ્વર બહુ દયાનો સાગર છે, જેને જોઈએ હું આપે છે. પધારો ગમે ન્યાથી ગોતી ગોતી હંસલા લે આપે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલા લે આપે મોતી. મોગલ કયો, આવડ કયો, હોનલ કયો, પુતિયાઈ કયો, દેવલમાં કયો, એ રૂપ અલગ અલગ છે, બાકી તત્વ તો એક છે. ભગત બાબુ લખ્યું છે કે મંદિરો Oh,
એના પુજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના, જાણવા નવા એના પાંદડા નવા, એના ડાળખા પણ નવા નવા હોય પણ એમાં બીજ તત્વ. કબીર કુવા સબીકા એક હે, પનિહારી અનેક, બર્તન સબી સે ન્યારે ભયે, પણ પાણી સબી મે એક. કબીર કબીર ગાડામાં બેહીન જતા હતા, એમે હામે ગારીમાં એક બીજું ગાડું મળ્યું અને ઈ ગાડું તરતું નહોતું. એટલે કબીરના ગાડા ખેડું કીધું, હું મારા ગાડામાં કબીર બેઠા એટલે હું નહીં તારું. એટલે ઓલા હામાં ગાડા ખેડું કે નહીં, મારા ગાડામાં હું મારું ગાડું નહીં તારું. એ તો આવું આપણા ગામડામાં આપણે નહીં, આવું તો બનતું જ હોય. પણ કબીરના વખતમાં એમ કહે છે, કબીર જાગી ગયા, ચર્ચા થઈ એમ કબીર જાગી ગયા. એને કીધું કે ભાઈ હામો ગાડા ખેડું ના પાડે કે હું નહીં તારું. તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તરી જાવ ને એને બુડવા જવું છે, તરવું એને તરી જવું જોઈએ છે. બહુ સાચી વાત, તરો તરે એ જ બીજાને તારે છે. આ કબીરની વાતો તમે સાંભળો તો બહુ મજા આવે. પણ આનંદની માત્રામાં કંઈ ફેર નથી હો, એ આનંદ આને એટલો આવે એટલો તો આવે. એટલે એને કરુણાનો સાગર કીધો, દયાનો સાગર કીધો. એટલે થાકે માણસ ઘરેથી નીકળે, એટલે થાકે 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 અખતરો કરો. તમે કાલ કરજો, તમે ઘરથી બહાર પગ મૂકશો એટલે દોરાવા પા દોરાવા, પણ થાક શરૂ થઈ જાય. તમને ઉતરે ક્યારે, ઘેરે આવી એટલે થાક ઉતરી જાય, ઘેરે આવી એટલે થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે એનો થાક દુનિયામાં પછી ક્યાંય ન ઉતરે. એટલે ઘરે ન થાકવા માટેનું કુટુંબ શણગારવાની વાત કરી, ગ્રસ્તાશ્રમ શણગારવાની વાત કરી. એટલે કે છે, ગમે ન્યાથી ગોતી ગોતી હસલા ને આપે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી હસલા ને આપે મોતી.
અનુરૂપ છે એટલા ખાતર કે ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સઘળી વામી એ જી ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સઘળી વામી. એક પ્રસંગ નાનો કહી દો, ગાયકવાડી સરકાર અને મહર્ષિ અરવિંદ ઘોડે ચડીને ફરવા નીકળ્યા પ્રજાના સુખ દુઃખ જોવા માટે. બહુ સરસ પ્રસંગ સાંભળજો મિત્રો. માં પુતી માં હું રૂબરૂ વખાણ કરીશ તો નહીં ગમે એનો સ્વભાવ એવો છે ને, પણ માં સોનલબાની ભક્તિનું આ એક જીવતું જાગતું પ્રતીક જો આપણા વિસ્તારમાં હોય માં છે એટલે મને આ એક પ્રસંગ ગમે છે. એનું રુજુ હૃદય છે, માં હંમેશા માટે રુજુ હોય. એની એક આંખમાં એક શક્તિ હોય, એક આંખમાં એટલી જ કરુણતા હોય. ગાયકવાડ સરકાર ઘોડે ઉપર બેઠા છે, લઈ લો ભાઈ, પછી પછી લેવા જો, હમણાં નહીં. ગાયકવાડ સરકાર આગળ છે, સ્વામીજી પાછળ મહર્ષિ અરવિંદ નું ઘોડું છે. સલાહકાર તારી પાસે નહીં, પ્રધાન તને કોણ સમજાવે હામલા કહી ને આપણે. એટલે વગડાની માલિબામ જોયું તો એક બાઈ ઉભેલી ગરીબ ચિત્રે હાર પાતે પાતે થીગડા અને આમ નેજામાની જોવે કોક નીકળ્યો તો છાણનો હુંડલો ચડાવે. ગરીબાઈ બહુ લોભમાં લોભમાં છાણનો શું હુંડલો વધારે ભરાઈ ગયો. એમાં ગાયકવાડ સરકારનું જ ઘોડું નીકળ્યું એટલે હાથ પાડ્યો, એ ભાઈ આ હુંડલો છાણનો ચડાવો ને મને. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતરી ધીરે ધીરે ડગલા માંડી બાઈને માથે છાણનો હુંડલો ચડાવી અને પાછા ઘોડે ચડવા ગયા ને, તો મહર્ષિ અરવિંદને હસવું આવ્યું, દાંત કાઢ્યા કરે. ગાયકવાડ સરકાર પૂછે, કેમ દાંત કાઢો છો? સમજતો સમજતો ના, કોઈ કારણ નથી મહારાજ. નહીં નહીં નહીં, મને તમે વાત કરો, તમે કોઈ દી હસો નહીં, પણ તમારા હસવામાં મરમ છે હું સમજી ગયો. શું કામ હસો છો? મેં આ ગાયકવાડ સરકાર થઈ ખુદ અને મેં આ ગરીબ બાઈને માથે છાણનો હુંડલો ચડાવવામાં મારી નાનપ લાગી, મારું નાનપણું લાગ્યું, મારામાં કાંઈ ઝાંખપ લાગી, એટલે તમે દાંત કાઢો છો. અને મહર્ષિ અરવિંદનો જવાબ સાંભળ્યો સાહેબ, કે ના મહારાજ, હસવું એનું નથી, હસવું તો એનું છે કે તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમે તો હુંડલાને ઉતારી શકો માથેથી. તમે તો ગાયકવાડ સરકાર છો બાપ, તમે ગરીબાઈ માથે મૂકો. કોઈ ગરીબ માણસ આવીને એમ કે મારી ગરીબાઈ તમે એને માથે ચડાવી. ગરીબાઈ મહારાજ આપ ધારો તો ગરીબાઈને ઠેબુ મારી શકો. અને એ જ ક્ષણે ગાયકવાડ સરકારે હુકમ કર્યો છે કે તપાસ કરો, એ બાઈ જે ગામમાં રહેતી હોય ત્યાં એના છોકરા મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ તરફથી આપવામાં આવશે. એ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજે. કાલ સવારની વાત, કાલુભાઈ ગુલાબભાઈ પણ બેઠા છે, ગુલાબ કુંવરબાઈ બેઠેલા ભાવનગર, સોરી જામનગર મહારાણી, બાજુમાં મેરુબા ગઢવી બેઠેલા અને ધ્રાફાના એક દરબાર આવ્યા છે. દુકાળી વખતે પડ્યો ને માં, એટલે કીધું કે ભાઈ મારે માને મળવું છે,
મહારાણ એટલે આવ્યા, રજા આપી આવો. એટલે આમ હાથ જોડી અને દ્રાફાથી દરબાર આવેલા કીધું, માં હું દ્રાફાથી આવું છું, દુકાળ પડ્યો છું, થોડી મદદ કરો ને તો આ વરહ ઉતરી જાય. એટલે ગુલાબકુંવર ભાઈ મેરુબા ગઢવી સામે જોયું, મેરુબા બાપુ સામે જોઈને કીધું, કવિરાજ ગઢવીજી આ રાજપૂતનો દીકરો થઈને બાયુને કરગરે છે, તમે જુઓ તો ખરા. અને એ જ ક્ષણે મેરુબા બાપુ જવાબ આપ્યો કે તમે બાઈ નથી, બાયુ તો એને રસ્તામાં ઘણી મળી છે, તું હાલારની માં છો, માને દીકરો ન કરગરે તો કોને કરગરે, અને બાઈ માણા નતો એ તો રસ્તામાં ઘણા મળ્યા છે, પણ તું હાલારની માં છો, માને દીકરો ન કે તો કોને. એ જ ક્ષણે સાહેબ ગુલાબકુંવરબાઈની આંખમાં શું આવી ગયા અને કીધું, મારી ભૂલ કબૂલ કરું છું અને કહી દો બધી વ્યવસ્થા થઈ જાય, તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજા, સલાહકાર હારા રાખવા હંમેશાને માટે, સલાહ દેવાવાળા હારા હોય ને તો તમારું વાણ કોઈ દી નહીં ડૂબે, પણ જેથી ખુશામતી આપણી બાજુમાં આવી જાય. પિંગલસિંહ બાપુનું કાવ્યની એક કવિતા છે, કાળુભાઈ ગુલાભાઈ, કઈ પાપી ને રામ વ્યભિચારી ને ભીષ્મ કઈ અનગતિત જે કવિતા ઉતરશે એવી અસતવા જાતડા યાર કવિરાજ ના એવલ કેમ ગુના પ્રભુ માં ભુખરશે. પાપી ને રામ વ્યભિચારી ને ભીષ્મ કઈ અનગતિત જે કવિતા ઉતરશે એવી અસતવા ચાણા તણા યાર કવિરાજ ના કેમ ગુના પ્રભુ માં ભુખરશે. ખેર એ વાત તો આપણે પછી બીજા દોરમાં કરશું, પણ મારે છેલ્લી કડીને છેલ્લો પ્રસંગ આપને કહેવો છે. આપ સુગ્ન શ્રોતાઓ છો, હમણાં થોડું રાખી દેજો ભાઈ, પાણી ચા પાણી આપણે એના માટે કંઈ વિરામ રાખ, થોડી વાર રાખી દો ને, 10-15 મિનિટ પૂરતું. તમારું કામ મહત્ત્વનું છે જોકે, પણ હવે અમે અમે શું છે કે આમ થોડા ઓલા થઈ જાય તો સંકલન તૂટી જાય, અથવા વાતો આપણે યાદ આવતી તો ભૂલાઈ જાય, એટલા ખાતર આપણે વિનંતી કરું છું, બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય. બહુ સરસ એક પ્રસંગ, કે ધણી મે તો ધારો નામી અને વ્યાધિ દીધી સગડી વામી, એનો એક પ્રસંગ સાંભળજો, બહુ મજા આવશે. આપ ભગવાન રામ અયોધ્યામાં પાછા પધાર્યા, સ્વામીજી લંકામાં અધર્મનો નાશ કર્યો રાવણનો, વિભીષણને ગાદી આપી લીધી નહીં, આપી દીધી. પૂછ્યું, મોરારી બાપુ ગઈકાલે બહુ સરસ વાત કરી તમે બધા બેઠા હતા તારે, કે રામ રાવણનું યુદ્ધ છે ને એ શક્તિ માટે થયું છે, સીતાજીની માટે, પણ મહાભારતનું યુદ્ધ થયું ને એ તો જમીનના ટુકડા હારું થઈને થયું એમ. હે ચેતનની માટે મારા ગમે કરી શકે, પણ નિર્જીવ વસ્તુ માટે એના માટે યુદ્ધ. પ્લીઝ એક 5 મિનિટ જરા બેસો. એક રાજકુમારી આવીને રાજમહેલમાં, પછી એના રાજાને કીધું, બાપુ પિતાને કીધું, બાપુ તો મારું આપણે ફરવા ગયા ત્યાં પર્સ ભૂલાઈ ગયો. એટલે કે ભલે ને ભૂલાઈ ગયું, પર્સ તો આપણે રાજ છે આપણે ઘરે, એવા કેટલાય પર્સ આવી જાય. આ ગુણો સાની એક વાત તમને કહું, અને રોવા મંડી, રોવા તો મંડી, પણ એવું રોવા મંડી મંડી કહેવા કે એમાં હીરો હતો, કિંમતી હતો હીરો, જેની કિંમત ના આંકી શકાય બાપુજી, એ એમાં હતો ને એ પર્સ ભૂલાઈ ગયો. અને પછી એના બાપે જવાબ આપ્યો બહુ સરસ છે, કે દીકરી જે વસ્તુ આપણી માટે રોવે નહીં ને એના માટે રોવાય નહીં, નિર્જીવ વસ્તુ હોય જાય આવે એનાથી રોવાય નહીં. ટીવી ખોવાઈ જાય, ટીવી તૂટી જાય તો રોવાનો મળે, કારણ કે ટીવી આપણા માટે રોતું નથી, એ ભૌતિક સુખ છે, નિર્જીવ વસ્તુ છે. હા તો રામ રાવણનું યુદ્ધ ધર્મનું યુદ્ધ હતું સાહેબ, યુદ્ધ પૂરું કરી અને સરયું નિદાને નદીને કિનારે લક્ષ્મણજીને ચિંતામાં જોયા ને રાઘવ પ્રશ્ન પૂછે છે, રામ પૂછે છે, લક્ષ્મણ કેમ ચિંતામાં? જો લક્ષ્મણ કોઈ ચિંતામાં હોઈ શકે જ નહીં, કારણ કે શેષાય અવતાર છે, એ તો પૂથળી ઉપર પગ મુકાણો નથી ને ફૂફાડો માર્યો નથી, બહુ કાકલુતિ કરી કેમ છે. અને પછી લક્ષ્મણ એમ કહે છે કે પ્રભુ જો ઘણા ટાઈમથી મારા જીવનમાં એક મૂંઝવણ હતી, એ આજે તમે પૂછ્યું છે, ખુલાસો કર લઉં તો જ મારી પાસે બે હતો, બે ત્રણ વાતું લક્ષ્મણ કે મારે પૂછવી છે. રામ પૂછે બોલો લક્ષ્મણ શું, પેલો પ્રશ્નનો મને જવાબ આપો, કે એક જ બાપના આપણે દીકરા, પેલો જ પ્રશ્ન, એક જ બાપના દીકરા તો હા રાજા દશરથના, હું તું ભરત ને શત્રુઘ્ન ચારે દીકરા દશરથના, એમ તો કે હા. હવે બીજો પ્રશ્ન, એક જ ગુરુના શિષ્ય તો હા ગુરુ વશિષ્ઠ આપણા, તારા ગુરુ ને મારા પણ ગુરુ, એમ. હવે ત્રીજી વાત,
તમારી માં કૌશલ્યાની ભક્તિ કરતા મારી માં સુમિત્રાની ભક્તિ કઈ ઓછી ખરી? તો કે ના ના, સુમિત્રા માની ભક્તિ ને કૌશલ્યા માની ભક્તિ તો થોડો વળી કહેવાય, પણ લક્ષ્મણ આજ તારે મને કેમ આમ પૂછવું પડે છે ભાઈ? અને તારે લક્ષ્મણ બોલ્યો છે, હજી એકવાર પૂછી લેવાજો પ્રભુ, પછી મને જવાબ આપો. કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, તારે મન તન મન ધન થી ક્યાંય પણ મારા માં ભૂલ થઈ, મારી કઈ ક્ષમા ચૂક થઈ છે સેવા કરવામાં 14 વર્ષમાં? તો કે ના ના, તારી ભૂલ થાય નહીં. તો હવે મને જવાબ આપો કે લંકાના રણમેદાની માલિપા રાવણનું એકે બાણ તમને નહોતું લાગતું, મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી? એમ કઈ મારી ભૂલને આડી આવી કે જે મારે મૂર્છા ખાવી પડી? અને તારે ખડખડાટ રામ દાંત કાઢી અને કહે છે, લક્ષ્મણ મેઘનાદ તો સુરવીર હતો, પણ એની જગ્યાએ કોઈ સામાન્ય હોત ને સૈનિક તોય તને મૂર્છા ખવડાવત. એનું કારણ તો કારણ હવે સાંભળ્યું, હવે કારણ સાંભળજો. લક્ષ્મણ, હું અને તું વનમાં ગયા હતા, આશ્રમો આવ્યા હતા? તો હા, આશ્રમો સિવાય આશ્રમો? હા પ્રભુ, એક જગ્યાએ મેં તમને કીધું હતું કે આપણે ક્યાં આવ્યા, અને તમે મને પૂછ્યું હતું કે હમણાં થોડીક વાર હાલશું ને સબરીની કુટિયા આવશે, સબરીની ઝૂંપડી આવશે. સબરી જ છે સાહેબ આપણી, આ પૂતિમાં બેઠા છે સબરી જ છે. પણ હું કરી શકે બાપ, આજ માણા ગણાય, પણ આને તો ટુકડો જ ખવડાવ્યો છે. સોનલ ને માને ભજી સબરીની જુ. લક્ષ્મણ જુઓ તા, પણ પ્રભુ મને જવાબ આપો કે પાંદડામાંથી અવાજ આવે રામ 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 રામ, એનું કારણ? કારણ એક જ છે લક્ષ્મણ, કે સબરીની ભક્તિ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ. પણ તમે તપાસ કરો, જાઓ, સબરી કરે છે શું? હવે સબરીની વાત હું આપને કહું તો, પૂર્વાશ્રમમાં એ મહારાણી હતી, અને ગંગા કિનારે સ્નાન કરવા ગયા હતા. ઋષિના આશ્રમો ખાલી કરવા પડ્યા હતા, કારણ કે મહારાણી સ્નાન કરવા આવે છે એ વખતે. અને મહારાણીએ જેને કીધું મારે સાધુના દર્શન કરવા, તો સાધુ કોઈ આશ્રમમાં નહીં મળે, તમે સ્નાન કરવા આવવાના હતા એટલે આશ્રમો ખાલી કરાવ્યા છે. અને એ જ ક્ષણે મહારાણીને એમ થયું કે મારો આવવાનું થાય, હું સ્નાન કરવા આવું, અને સંતોને આશ્રમ છોડવા પડે? એ મોટપણું હું કામ જોઈએ? એ મોટાએ હું કામ જોઈએ? એ પદ હું કામ જોઈએ? હે ભગવાન, મારી મોટપને લઈ લે, મને એવા કુળમાં જન્મ દે કે મારી મોટપ કોઈને ખટકે નહીં, મારી મોટપ કોઈને નડે નહીં. એ ડૂબકી ખાય એટલે પ્રાણ કાઢ્યા, અને એ ભીલને ત્યાં દીકરી જન્મી સાહેબ સબરી. અને 7 વર્ષની હતી એમાં એની બેનપણીએ પૂછ્યું, સબરી તો હા, કાલે તારી જાન આવવાની. કે હોય નહીં, મારા લગ્ન થાય, આપ જાણો છો એ આદિવાસી વિસ્તારમાં તો એવું હોય ને. તો આ ઘેટા બકરા તો કઈ તારી જાન આવવાની છે, ને એની એની શિરામણ કરવા માટે, મહેમાન ગતિ માટે આ બધા કપાવવાના છે. અને સબરીનો અંગાર તો જલતો હતો, અને એમ કીધું મારા લગ્ન થાય હું, અને અને આટલા જીવની હિંસા થાય, એ એ થડકો લાગી ગયો ને નીકળી ગઈ થાતા 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 એ હરોડાથી જંગલમાંથી. આય હાય, કેટલા પુરાણની વાત આજ આપણે અહીંયા નેરાણામાં માંડીએ તો આપણું હૈયું ભરાઈ જાય. તો જે તે વખતે કઈ ઘટના હશે વિચાર તો કરો સાહેબ, આ દેશની પુણ્યભૂમિની. મતંગ ઋષિનું આશ્રમ આવ્યું, આવી ગઈ ને આવી ગઈ ને સેવા કરતા 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 સમય વીતતો ગયો, એક દી બે દી પાંચ દી પંદર દી, અને ગુરુનું જ્યારે એમ કહેવાય છે શરીર શાંત થવાની તૈયારી થઈ, તો શિષ્ય મંડળ આવી ગયું, એમાં સબરી પણ આવી ગઈ. પણ કોઈ પાસે જવા દે નહીં એટલે પગ ઊંચા કરી કરીને દર્શન કરવા નેજા માંડે, અને ગુરુની દ્રષ્ટિ ગઈ, દીકરી તારે ક્યાંય જવાની જરૂર નથી, માં તારી ઝૂંપડી બેઠી રહેજે, મારો રામ તારી ઝૂંપડી આવશે, મારો રાઘવ તારી ઝૂંપડી આવશે. હો, અને બેહી ગઈ. પણ ક્યારે આવશે ખબર નહોતી, ક્યાંથી આવશે ખબર નહોતી, એટલે રોજ રાત જોવે, અહીંથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે, આજનો આવ્યા કાલ આવશે, કાલનો આવ્યા પ્રમદી આવશે. લક્ષ્મણ, હું અને તું ગયા ને તે દી 70 વર્ષની થઈ હતી, ખબર તને? તો હા, 70 વર્ષની થઈ હતી, યાદ છે તું ને? તો હા, આપણે ગયા પહેલા ત્યાં જોયું, તું રોતી હતી, આંખમાંથી આંસુ પાડતી હતી. તો હા, શું કહેતી હતી? કે ઠાકર યમને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાયે, હવે જીવન કોને આશરે જાયે. લક્ષ્મણ કીધું, રૂજી ગયા,
ગરીબ માળાના ઝૂંપડાની માલિપા જેમ ચોમાહામાં ચુવાક થાય એમ સબરીની આંખોમાંથી પાણી પડતા હતા અને પ્રભુ હળી કાઢો જટ કરો અને પ્રભુ પ્રગટ થયા અને સબરી કીધું મારો બાપ આવ્યો મારો રાઘવ આવ્યો મારો રામ આવ્યો હું તમારી સ્તુતિ શું કરું રામે શું કીધું ખબર તારે સ્તુતિ કરવાની જરૂર નથી એ બધી વિધિ અમે કરી નાખશું એ બધું અમે કરશું તારે કાંઈ કરવાની જરૂર નથી અને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું અને ભગવાને શું કીધું ખબર નવમાંથી એક હોય ને તોય મને પામી જાય એમાં તારા પાસે તારી પાસે તો નવે નવ છે અને પછી મારે આપણે જે કેવું છે એ છે કે સબરીને રામગીરે આવે આનંદ તો હોય જ પણ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા કે તારે ઘીરે મારો રાઘવ આવશે એ મારો રામ આવ્યો મારો બાપ આવ્યો મારો પ્રાણ આવ્યો એટલે કે છે ધણી મેં